ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કાલે નેત્રંગ તાલુકામાં અને આજે ભરૂચ શહેરમાં મીટિંગ બોલાવી જિલ્લા પ્રભારી ઇકબાલ શેખની આગેવાનીમાં ચર્ચા કરાઈ હતી. રિપોર્ટર મલિક યુસુફ. સમિતિ દ્વારા નિયુક્ત ભરૂચ જિલ્લાના નિરીક્ષક શ્રી ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી બેન કાશ્મીરાબેન અને મિત્રો, આજે જેને કહીએ કે પ્રાથમિક તબક્કાથી શરૂઆત કરીને આજે લગભગ છેલ્લા તબક્કા સુધીની આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઉમેદવારોની સિલેક્શન પ્રક્રિયા, પસંદગીની પ્રક્રિયા આજે શરૂ કરી છે. આજે ભરૂચ જિલ્લા સંકલન સમિતિની મિટિંગ છે અને આ મિટિંગમાં અમે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતના ઉમેદવારો કોંગ્રેસ પક્ષના એમના બાયોડેટા, એમની અરજીઓ મંગાવેલી, એમની રજૂઆતો સાંભળી ગઈ વખતે, અને તમામ રજૂઆતો અને અરજીઓ પર વિચારણા કરવા માટે અને જે કેટલીક બેઠકો એવી છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, તેમાં અનેક ઉમેદવારો છે અને એ તમામ ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવી એની પ્રક્રિયા, છેલ્લા તબક્કાની પ્રક્રિયાની હવે શરૂઆત કરી છે. અગાઉ 4 નિરીક્ષકશ્રીઓ સાથે જિલ્લા પ્રમુખ અને જિલ્લાના સંકલન સમિતિના તેમજ આગેવાનો સાથે મિટિંગ કરી છે. જિલ્લાના અનેક આગેવાનો, રાજકીય આગેવાનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો, સ્થાનિક સંસ્થાઓના આગેવાનો અને એનજીઓના આગેવાનો સાથે અમે લોકોએ મસલત કરી છે, ચર્ચા કરી છે અને તમામના વ્યૂઝ લઈને, તમામની સાથે ચર્ચા વિચારણા કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુદૃઢ બને, લોકોના સુખાકારીના પ્રશ્નો સારી રીતે હલ થાય, સ્થાનિક સ્વરાજ્યનું શાસન ખૂબ જ સારી રીતે ચાલી શકે એ માટે સક્ષમ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે અને અમે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓની ચૂંટણીઓ જેમાં જાહેર થઈ છે એ તમામના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ટૂંક સમયમાં અમે પૂર્ણ કરીશું અને તમામ વર્ગના, તમામ ધર્મના, તમામ જાતિના, તમામ સમૂહના લોકોને ન્યાય મળે, સારા કાર્યકર્તાઓને ન્યાય મળે, સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને નિષ્પક્ષ લોકો અને સારું શાસન ચલાવી શકે, સુશાસન કરી શકે એવા લોકોને અમે પસંદ કરીશું અને આ જિલ્લાના જે સુખાકારીના અને જિલ્લા પંચાયતના ગ્રામીણ પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, લોકોના સ્થાનિક પ્રશ્નો છે એ તમામ હલ થાય અને જે વિકાસ અટકી ગયો છે જિલ્લાનો એ વિકાસને વેગ મળે એવા ઉમેદવારો નક્કી કરીને અમે પ્રજા સમક્ષ મૂકીશું અને અમને આશા છે કે પ્રજા પસંદ કરશે અને મેન્ડેટ, આદેશ પ્રજા કોંગ્રેસ પક્ષને આ વખતે આપશે. થેન્ક યુ.